हेलो स्टूडेंट, हूँ छू पटेल कामिनी, सारस्वत इंटरनेशनल एकेडमी तरफथी। आज आपणे अभ्यास करवाना छीए धोरण 9 गुजराती मीडियम सोशल साइंस चैप्टर नंबर 13 भारत स्थान भूस्तरीय रचना अने भूपृष्ठ पार्ट 2। भारतनो कुल विस्तार 32.8 लाख चौरस किलोमीटर छे अने क्षेत्रफळनी दृष्टिए जोता भारत विश्वमां सातमा क्रमे आवे छे। विश्वना भूमि भाग क्षेत्रना केवल 2.42% धरावे छे। परीक्षामां घणीवार पूछाय छे के ભારતનો કુલ વિસ્તાર કેટલો છે, તો તમારે યાદ રાખવાનું રહેશે કે ભારતનો કુલ વિસ્તાર 32.8 લાખ ચોરસ કિલોમીટર છે અને ક્ષેત્રફળ પણ ઘણીવાર પૂછાય છે કે ક્ષેત્રફળ કેટલું, તો તે ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં સાતમા ક્રમે આવે છે અને તેનો ભૂમિભાગ ક્ષેત્રના કેવળ 2.42% ધરાવે છે। અહીં આ 3 લાઇનમાં જ 3 જેટલા સવાલો પૂછી શકાય છે, તો તમારે યાદ રાખવાનું કે આ વિસ્તાર કેટલો છે, એ કયા ક્રમે આવે છે અને એનો ભૂમિભાગ ક્ષેત્રના કેટલા ટકા ધરાવે છે, તો આ ટૂંકા સવાલમાં પૂછી શકાય છે, તો તમારે યાદ રાખવાનું રહેશે। હવે આગળ આપણી આગળ કોણ કોણ છે, એટલે કે વિશ્વમાં 6 દેશો ભારતથી મોટા છે, એ કયા કયા છે? પહેલું છે રશિયા, પહેલામાં સૌથી મોટામાં મોટું રશિયા છે, બીજું છે કેનેડા, ત્રીજું છે યુએસએ, ચોથું છે ચીન, પાંચમું બ્રાઝિલ અને છઠ્ઠું ઓસ્ટ્રેલિયા, અને એના પછી આપણો નંબર 7મો આવે છે। આપણો દેશનો નંબર 7મો આવે છે। સૌથી પહેલું સેન્ટેન્સ જોઈએ। ભારતનો ભૂમિભાગ એશિયા ખંડની દક્ષિણ તરફ આવેલો છે। કઈ બાજુ આવેલો છે? દક્ષિણ તરફ આવેલો છે। આપણે આગળ પાર્ટ 1માં શીખી ગયા એ રીતે જ ભારતના ગોળામાં જોઈએ તો ભારતની ઉપર જે એશિયા ખંડ છે એ આખા આ ગ્રીન કલરમાં દેખાય છે અને એશિયા ખંડ છે। આ છે ઉત્તર, આ છે દક્ષિણ। હવે એશિયા ખંડની આ બાજુ ભારત આવેલો છે, આ ભારત દેખાય છે ને, ભારત સફેદ કલરના રંગમાં દેખાય છે ભારત, તો એનો મતલબ કે એ એશિયા ખંડની દક્ષિણ બાજુએ આવેલો દેશ છે। હવે આગળ જોઈએ, તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે, એને આપણે મેપ દ્વારા જોઈએ। તેની ઉત્તરમાં ઊંચી પર્વત શ્રેણીઓ આવેલી છે, સેંકડો કિલોમીટર લંબાઈમાં પશ્ચિમથી પૂર્વ દિશામાં પથરાયેલી છે, એટલે કે આ દિશા છે પૂર્વ, આ છે પશ્ચિમ, એટલે કે અહીંયાથી પશ્ચિમથી લઈને પૂર્વ તરફ જઈએ તો ઊંચી ઊંચી પર્વતમાળાઓ અહીં આવેલી જોવા મળે છે અને તે આ વિસ્તારમાં પથરાયેલી જોવા મળે છે। તેના કારણે તિબ્બત અને ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે જ શક્ય છે। કારણ કે ચીન અને તિબ્બતને ભારત આવવું હોય તો
તેના માટે પર્વતીય રસ્તાઓથી જ આવવું પડે છે, કારણ કે આ અહીંયા પર્વત ઊંચી ઊંચી પર્વતમાળાઓ આવેલી જોવા મળે છે. એટલે ચીન અને તિબ્બતના લોકોએ ભારત આવવું હોય તો આ પર્વતમાળાને ઓળંગીને આવવું પડે છે. તેના કારણે તિબ્બત તથા ચીન સાથે આવન જાવન કેવળ ઊંચાઈએ આવેલા પર્વતીય ઘાટ મારફતે થઈ શકે છે. આપણે નકશામાં જોયું તે રીતે આ ઘાટ પાર કરીને જ તેણે ભારત આવવું પડે છે. હવે દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર તથા દક્ષિણે હિન્દ મહાસાગર આવેલો છે. નકશા દ્વારા સમજીએ. પાર્ટ વનમાં આપણે જોયું તે રીતે આ અહીં ભારતનો નકશો છે. ભારતની દક્ષિણમાં ભારતીય દ્વીપકલ્પની પૂર્વમાં બંગાળાની ખાડી છે. આ દેખાઈ રહી છે બંગાળાની ખાડી. બંગાળાની ખાડી ભારતના પૂર્વમાં આવેલી છે. એ જ રીતે પશ્ચિમમાં અરબ સાગર, કે ભારતની પશ્ચિમે અરબ સાગર આવેલો છે. અને દક્ષિણ એટલે કે નકશાની નીચેની બાજુએ, આ છે દક્ષિણ, કે ભારતની દક્ષિણે કયો મહાસાગર? હિન્દ મહાસાગર આવેલો છે. અને તેને કારણે ભારતનો આ આખો ભાગ ત્રણેય બાજુથી પાણીથી ઘેરાયેલો છે. એક બાજુ છે પૂર્વમાં બંગાળાની ખાડી, પશ્ચિમમાં અરબ સાગર અને દક્ષિણમાં હિન્દ મહાસાગર આવેલો છે. અને એને કારણે દ્વીપકલ્પ એને કહી શકાય છે. એ આગળના પાર્ટમાં આપણે શીખી ગયા છીએ. હવે આગળ જોઈએ. આ સમુદ્રનો જળમાર્ગ તરીકે ઉપયોગ થાય છે. જમીન માર્ગો પર્વતીય અવરોધથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. નકશામાં જોઈએ તે રીતે આ ત્રણેય બાજુ પાણીથી ભારત દેશ ઘેરાયેલો છે અને એનો ઉપયોગ લોકો જળમાર્ગ તરીકે ઉપયોગી નીવડે છે. અને જમીન માર્ગો પર્વતીય અવરોધોથી ઘેરાયેલો હોવા છતાં ભારતે બહારથી આગમન થયેલા સાંસ્કૃતિક તત્વોને સ્વીકાર્યા છે અને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. એટલે કે ભારતે બીજા દેશોમાંથી આવતી અન્ય પ્રજા, વેપાર કરવા આવતા વેપારીઓ બધાને જ આપણા દેશમાં આવકાર્યા છે અને અહીં આવીને તેઓ ભારતીય સમાજમાં ભળી ગયા છે. ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે અને તેનું વ્યૂહાત્મક મહત્વ પણ વિશેષ છે. અહીં એક ખાસ મહત્વનો સવાલ પૂછી શકાય છે કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે સાથે, તો તમારે નીચે પ્રમાણેની સમજૂતીને જવાબમાં લખવાનો રહેશે. આ નકશામાં જોઈ શકાય છે કે ભારતનું જે સ્થાન છે એ કઈ કઈ રીતે ઉપયોગી છે. યુરોપના દેશો, પશ્ચિમના દેશો સાથે આપણે જે વેપાર કરીએ છીએ, ઇતિહાસનો પહેલો પાઠ ભણ્યા ત્યારે ભારતના સ્થાનની ચર્ચા કરી કે ઐતિહાસિક ભારત એવા પ્રકારનો દેશ છે કે પશ્ચિમના દેશો
અહીં વ્યાપાર કરવા માટે આવવા આકર્ષાય છે. અહીં આવવા માટે જે જળ માર્ગ હતો તે ખૂબ જ દૂર હતો અને ખર્ચાળ પણ હતો. એને કારણે એમને નવા જળમાર્ગ શોધવાની જરૂરિયાત ઊભી થઈ અને નવો જળમાર્ગ શોધાયો અને નવા જળમાર્ગ દ્વારા વાસ્કોદગામા કાલિકટ બંદરે આવ્યા. વેપાર માટે જુદા જુદા દેશો અહીં આવ્યા. એ સ્થાન હતું, તે સ્થાન ઐતિહાસિક દ્રષ્ટિએ જોયું, પરંતુ અહીં ભૌગોલિક દ્રષ્ટિએ સ્થાન મહત્વનું છે. હવે આગળ જોઈએ. પ્રાચીન કાળમાં પરસ્પર સંબંધોને વિકસાવવામાં સમુદ્રનું મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે. નકશામાં જોઈએ તો મોટા ભાગનો વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે. આપણા ભારતને ત્રણેય બાજુથી પાણી આવેલું છે. એક બાજુ બંગાળાની ખાડી, એક બાજુ અરબ સાગર અને બીજી બાજુ હિન્દ મહાસાગર, એમ ત્રણેય બાજુ પાણીઓથી ઘેરાયેલો જોવા મળે છે. ઘણા બધા વ્યાપાર આપણા સમુદ્ર માર્ગે જ થતા રહ્યા છે, એટલે એનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને ભારત આવેલો છે. નકશામાં આપણે જોયું કે અહીં નીચે હિન્દ મહાસાગર આવેલો છે, એટલે કે એના મસ્તક ઉપર આપણા ભારતનું સ્થાન છે. એટલે કહેવાયું છે કે શીર્ષસ્થ સ્થાને ભારત દેશ આવેલો છે. પૂર્વ આફ્રિકા, પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા તથા દક્ષિણ પૂર્વ એશિયાના દેશોની સાથે સમુદ્ર માર્ગો દ્વારા ભારતનો સંબંધ પ્રાચીન કાળથી છે. એટલે કે પહેલાંથી જ આપણો દેશ આ બધા જ દેશો સાથે વ્યાપાર કરતો રહ્યો છે. પરિણામે ભારતે આ દેશની સાથે ઘનિષ્ઠ સાંસ્કૃતિક અને વ્યાપારિક સંબંધો પોતાના વિશિષ્ટ સ્થાનને કારણે વિકસાવ્યા છે. હિન્દ મહાસાગરમાં કોઈ પણ દેશની તટીય સીમા ભારત જેવી નથી. આપણે નકશામાં જોયું એ રીતે ભારતની ત્રણેય બાજુએ સમુદ્ર રહેલો છે અને બીજી બાજુ જોઈએ તો આ જમીન વિસ્તાર પણ આવેલો છે, જેને કારણે બીજા કોઈ દેશનું આ રીતનું સ્થાન જોવા મળ્યું નથી. અને ભારત માત્ર એવો દેશ છે કે જેનું સ્થાન આ રીતે છે. આજે ભારતને મોટો દરિયો કિનારો મળ્યો છે અને જમીન સીમા પણ મળી છે, એટલે ભૂગોળની દ્રષ્ટિએ જે શ્રેષ્ઠ સ્થાન છે એમાંનું એક સ્થાન આપણા દેશનું છે. એટલે આપણે એ વાત ખાસ યાદ રાખવા જેવી છે. ભારતના આ મહત્વના સ્થાનને કારણે એક મહાસાગરનું નામ હિન્દ મહાસાગર તેના નામ પરથી રાખવામાં આવ્યું છે. આપણે જાણીએ છીએ કે ભારત દેશને હિન્દ તરીકે પણ ઓળખવામાં આવે છે અને જેને કારણે આ સાગરનું નામ હિન્દ મહાસાગર રાખવામાં આવ્યું છે. આ ચેપ્ટરમાં આપણે આટલું શીખવાના છીએ. હવે આપણે જે મહત્વના પ્રશ્નો જોઈ ગયા છે એના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. પહેલું છે, ભારતનું ક્ષેત્રફળ કેટલું છે? બીજું, કયા કયા દેશો વિસ્તારમાં ભારતથી મોટા છે? ત્રીજું, ભારતીય દ્વીપકલ્પની આસપાસ કયા કયા સમુદ્રો છે? અને ચોથું છે, લોંગ ક્વેશ્ચન છે જે
ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. સાથી, આ બધા પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં નોંધવાના રહેશે.